અપાવેન બહુ થાકી ગયા છો ને કઈ હા ભાભી બસ હવે કઈ ટાઢક થઈ તમને ખબર છે બાર કેટલો તડકો છે બહુ ગરમી આ બાપ બહુ ગરમી અરે આજે પણ તમે બહારના કામમાં હતા શિલ્પાબેન તમને ના પાડી છે ને આવા તડકામાં કામ નહીં કરો અરે ના ના ભાભી એવું કઈ નથી ને સાચું કહું તો મને હવે બહારનું કામ ફાવી ગયું છે ને મને બહુ મજા આવે છે શું શિલ્પાબેન આવું બધું નહીં કરો ને તમે ખોટા થાકી જશો હું તો કહું છું કે હવે બધું કામ મૂકો ને ઘરમાં રહ્યો જરાક આરામ કરો અરે ના ના ભાભી કહું તો છું મને બહુ મજા આવે છે ને હવે મને એવું થાય છે કે હું આ રોટલી શાક માટે નથી બની મને બહાર ફરવું ગમે છે ને બહાર કામ કરવું એ બહુ ગમે છે ને આમે મને એક વાત કહો તો હું જો ઘરમાં રહીશ તો તમે મને કામ કરવા દેશો હે કરવા દેશો નહીં ને તો પછી હું જરાક બહાર જાઉં છું તો અજયભાઈ ને જરાક હારું ને ખોટું હું છે એમાં તમે ચિંતા કરો માં બરાબર છે કરો તમારા ભાઈની મદદ તો તમે બેસો તમારી માટે ચા લઈ આવું હમ ના 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 નથી ચા બનાવ્યા બેહો અહીંયા તમ તમાર ને મારા નાના ભાભી નથી દેખાતા હે એ ક્યાં છે અબ એ આ રહી આવી ગઈ અરે વાહ બહાર જઈને આવ્યા હા ધનુભાઈબાની વહુનું શ્રીમંત હતું ત્યાં ગઈ હતી અરે વાહ સરસ પણ ભાભી તમે કા નો ગયા ના શિલ્પાબેન મારે છે ને ઘરમાં બહુ બધા કામ હતા એટલે મેં પલકને મોકલી દીધી અને પલક હા શિલ્પાબેન એ રીતે શું થયું કે હાજરીએ પુરાઈ ગઈ ને બધું સચવાઈ પણ ગયું હાલો હાલો આપણે હંધાય ભેગા મળીને નાસ્તા